દરિયા પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે, પરંતુ હજુ પણ ખતરો ટળ્યો નથી, જેને લઈને જ વહીવટીતંત્ર હજુ પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. અત્યારે હું પોરબંદરની એમજી રોડ પર છું અને અહીં જે તમામ જે દુકાનો છે તે દુકાનો જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે બંધ કરવા માટેની અપીલ લોકોને કરવામાં આવી રહી છે, વેપારીઓને અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે સલામતીના ભાગરૂપે આ અપીલ કરવામાં આવી રહી છે, જેને લઈને જે એમજી રોડની જે તમામ મુખ્ય માર્કેટ છે તે અત્યારે બંધ જોવા મળી રહી છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ 8-9 કલાક છે તે પોરબંદર માટે ભારેથી અતિભારે છે. આ સમયગાળા દરમિયાન અતિભારે વરસાદ પણ આવી શકે છે, સાથે સાથે જે પવન પણ 140-150 સ્પીડે ફૂંકાઈ શકે છે. ત્યારે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, કોઈ જાનમાલને જે નુકસાન ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ વેપારીઓને જઈ અને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને તેના ધંધા રોજગાર છે તે એક દિવસ માટે અબંધ રખાવવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 પોરબંદર. તો વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખવા માટે પણ પોલીસ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે. પોરબંદરમાં જ્યાં વાવાઝોડાની સૌથી વધુ અસર પ્રવર્તી રહી છે, કારણ કે હજી આજનો અને કાલનો દિવસ જે છે તે પોરબંદર માટે સૌથી વધારે મુસીબત ભર્યો હોઈ શકે છે, ભયાનક પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે, કારણ કે જ્યાં હવાની જે તેજ રફતાર જે છે તે પોરબંદરમાં પણ સૌથી વધારે છે. કારણ કે ભલે ઓમાન તરફ આ વાવાઝોડું ફંટાયું હોય પણ પોરબંદરથી ખૂબ જ નજીક દેખાઈ રહ્યું છે. બજારો બંધ રાખવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે અને લોકો સ્વયંભૂ તેને બંધ પણ રાખી રહ્યા છે, કારણ કે જાનમાલનું કોઈ નુકસાન ન થાય અને વહીવટીતંત્ર દ્વારા જે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેમને પણ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. પોરબંદરના દરિયાકાંઠે ખૂબ જ ભયાવહ પરિસ્થિતિ છે અને ભયંકર પરિસ્થિતિ જે છે તે હજુ પણ યથાવત છે અને ઊંચે ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે, ભરતી આવી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ જે છે તે સજ્જ બન્યું છે અને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જેમના શિરે છે તે પોલીસ તંત્ર ખડે પગે છે અને કોઈને પણ ત્યાં જવા દેવામાં નથી આવી રહ્યા, તેનું ધ્યાન જે છે તે પોલીસ ડિપાર્ટમેન્ટ રાખી રહ્યું છે.